नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश सेकंड लैंग्वेज अने एमा रीड 9 फ्रेंड फ्रॉम द स्काई एमा जे लैंग्वेज फंक्शंस छे टॉकिंग अबाउट ऑल्टरनेटिव शोइंग रीजन एंड रिजल्ट अने इंडिकेटिंग कॉन्ट्रास्ट आ त्रणेय फंक्शंस आपणे आ वीडियो में जोवाना छे। मित्रों शुरुआत करिए टॉकिंग अबाउट ऑल्टरनेटिव। अहीं आ फंक्शन मां कोरिलेटिव कंजक्शन्स नो उपयोग थाय छे। अहीं तमे जोई शको छो आइधर ओर अने नाइधर नॉट। मित्रों आइधर ओर नो अर्थ थाय क्या तो आ अथवा पेलू। बे विकल्पो आपेला होय तेने जोड़वा माटे आ कोरिलेटिव कंजक्शन्स नो उपयोग थाय छे। मित्रों आइधर पछी विकल्प एक आवे छे अने ओर पछी विकल्प बे आवे छे। आइधर प्लस विकल्प एक प्लस ओर प्लस विकल्प बे। एटले ज्यारे आपणे ऑप्शन मूकवाना होय त्यारे आइधर पछी पहेलो ऑप्शन अने ओर पछी बीजो ऑप्शन मूकवानो होय छे। मित्रों विकल्प કરતા ક્રિયાપદ કે કર્મનો હોઈ શકે છે। આપણે ઉદાહરણ જોઈએ। Either Radha or Rekha will be the head girl of our class. ક્યાં તો Radha અથવા Rekha અમારા વર્ગની છોકરીઓની મોનિટર બનશે। બીજું ઉદાહરણ જોઈએ। Either John or Peter received your message. John કે Peter તમારો મેસેજ એટલે કે સંદેશો મેળવશે। અહીં તમે જુઓ આઈધર ઓર બે વિકલ્પ સાથે જોડાયેલા છે। મિત્રો જો તમે બે કર્તાને સહસંબંધિક સંધિ સાથે જોડો છો એટલે સહસંબંધિક સંધિ એટલે શું તો કે કોરિલેટિવ કન્જક્શન। આ જ્યારે કોરિલેટિવ કન્જક્શન સાથે આપણે આ વાક્યને ઓપ્શનને જોડીએ છીએ ત્યારે બીજા કર્તાને અનુસાર ક્રિયાપદ મૂકવું આવશ્યક છે। એટલે અહીં ઉદાહરણ આપણે પહેલા જોઈએ। આઈધર સુહાના ઓર ધ ગર્લ્સ આર ગોઈંગ ટુ પ્રિપેર ડિનર ટુનાઈટ। અહીં જુઓ આઈધર પછી પહેલો વિકલ્પ સુહાના છે ઓર પછી બીજો વિકલ્પ ધ ગર્લ્સ છે તો ધ ગર્લ્સ ના આધારે ક્રિયાપદ આર મૂકવામાં આવ્યું છે। બરાબર તો અહીં તમે જુઓ કે સુહાના કે છોકરીઓ આજે રાત્રે ડિનર તૈયાર કરશે। બીજું ઉદાહરણ જોઈએ। ઉપરનું જ ઉદાહરણ ફેરવીને મૂકેલું છે। આઈધર ધ ગર્લ્સ ઓર સુહાના ઇઝ ગોઈંગ ટુ પ્રિપેર ડિનર ટુનાઈટ। આઈધર સાથે ધ ગર્લ્સ છે અને ઓર પછી સુહાના છે તો સુહાનાના આધારે ક્રિયાપદ ઇઝ મૂકવામાં આવ્યું છે। બીજું એક ઉદાહરણ જોઈએ। Either the stray dogs or her pet cat wakes Manisha up every morning. Either પછી પહેલો વિકલ્પ છે the stray dogs બહુવચન છે અને or પછી her pet cat બિલાડી પાલતુ બિલાડી એ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે સાદા વર્તમાનકાળનું રૂપ છે ક્રિયાપદનું એટલે s લાગેલો છે બીજા કર્તાના આધારે। એ જ ઉદાહરણને ફેરવીને મૂકવામાં આવ્યું છે। આઈધર હર પેટ કેટ ઓર ધ સ્ટ્રે ડોગ્સ વેક મનીષા અપ એવરી મોર્નિંગ। ક્યાં તો તેની પાલતુ બિલાડી અથવા તો રખડુ કૂતરાઓ મનીષાને દરરોજ સવારે ઉઠાડે છે। મિત્રો અહીં કર્તાના વિકલ્પ આપવામાં આવ્યા છે। હવે આપણે કર્મનો વિકલ્પ જોઈશું। ઉદાહરણ જોઈએ। He will take either tea or coffee. તે ચા કે કોફી લેશે। will take ક્રિયાપદને શું કે કોને પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે। અહીં તમે જુઓ કે will take લેશે શું લેશે શું પીશે તો કે ચા કે કોફી એટલે અહીં કર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે। બીજું ઉદાહરણ જોઈએ। I will choose either science or commerce કે હું પસંદ કરીશ
क्या तो साइंस अथवा कॉमर्स। अही फरी वार तमे जुओ, चूज पसंद करीश। सु पसंद करीश? ते साइंस के कॉमर्स, कर्मनो विकल्प आव्यो। हवे त्रीजु, अवर टीचर चेक्स आइदर अवर नोटबुक्स और टेस्ट पेपर्स। के अमारा टीचर चेक कर से, तपास से। शु तपास से? क्या तो अमारी नोटबुक अथवा तो टेस्ट पेपर। चौथु जो ये, निसर्ग विल बाय आइदर वॉच और शूज। निसर्ग खरीद से, सु खरीद से? कर्म छे वॉच और शूज। क्या तो घड़ियाल अथवा तो शूज। जोड़ा आगर जो ये, they will take either car or auto rickshaw। तेओ क्या तो कार लेशे अथवा तो ऑटो रिक्शो लेशे। बराबर। हवे आगर जो ये, सारा didn't like either Rome or Paris। सारा ने नथी गमतू, शू नथी गमतू? रोम के पेरिस। ओके, अहीं पर कर्मनो विकल्प आपवामां आव्यो छे। हवे आपणे क्रियापदनो विकल्प जोईए। उदाहरण जुओ, यू केन आइधर स्टे हियर ओर कम विथ अस। तमे अहीं रही शको के अमारी साथे आवी शको। અહીં ક્રિયાપદનો વિકલ્પ છે સ્ટે અને કમ। આઈધર સ્ટે હિયર, અહીં રહી શકો, ઓર કમ વિથ અસ, કે અમારી સાથે આવી શકો। બીજું ઉદાહરણ જોઈએ, માય ફ્રેન્ડ વિલ આઈધર ગો ટુ ધ પાર્ટી ઓર સ્ટે વિથ અસ। મારા મિત્રો ક્યાં તો પાર્ટીમાં જશે, ગો, ઓર અથવા તો સ્ટે વિથ અસ, અમારી સાથે રહેશે। જશે રહેશે, go stay, ક્રિયાપદનો વિકલ્પ આવ્યો। I will either sit here or go to bed। હું ક્યાં તો અહીં બેસીશ અથવા તો સૂઈ જઈશ। sit here, અહીં બેસીશ, go to bed, સૂઈ જઈશ। અહીં પણ ક્રિયાપદનો વિકલ્પ છે। આગળ જોઈએ, Jai will either join the college और डू द जॉब। अही जय क्या तो कॉलेज जॉइन कर से, क्या तो जॉब कर से। जॉइन द कॉलेज, जॉइन जुड़ा से, डू द जॉब कर से, नौकरी कर से। क्रियापद नो विकल्प आव्यो। हवे मित्रों, नाइधर नोर, नाइधर नोर एटले आ पण नहीं के पेलू पण नहीं। मित्रों, આપેલ વિકલ્પોનો નકારાત્મક અર્થ અહીં નાઇધર નોર દર્શાવે છે। નાઇધર પછી પહેલો વિકલ્પ, પછી નોર પછી બીજો વિકલ્પ આવશે। મિત્રો, અગાઉની જેમ જ વિકલ્પ કર્તા, ક્રિયાપદ કે કર્મનો હોઈ શકે છે। અહીં કર્તાનો વિકલ્પ જોઈએ, નાઇધર લીલા નોર નેન્સી ઇઝ ગોઈંગ ટુ રાઇટ ધ રિપોર્ટ। લીલા કે નેન્સી બેમાંથી કોઈ પણ નહીં। બરાબર, અહીં કર્તાનો વિકલ્પ છે નહીં લીલા કે નહીં નેન્સી। ઇઝ ગોઈંગ ટુ રાઇટ ધ રિપોર્ટ કે અહેવાલ લખવાના નથી। બીજું ઉદાહરણ જોઈએ, નાઇધર રામ નોર શ્યામ વિલ એટેન્ડ ધ મીટિંગ। રામ પણ નહીં અને શ્યામ પણ નહીં, બંનેમાંથી એક પણ નહીં। વિલ એટેન્ડ ધ મીટિંગ કે એટેન્ડ મીટિંગ કરવાના નથી, મીટિંગ માં હાજરી આપવાના નથી। મિત્રો, આ પ્રકારના વિકલ્પોમાં જ્યારે બે કર્તા વચ્ચે વિકલ્પ આવે છે ત્યારે બીજા કર્તાને અનુરૂપ આપણે ક્રિયાપદ મૂકવાનું થાય છે। અહીં ઉદાહરણ જોઈએ, નાઇધર ધ ટીચર નોર ધ સ્ટુડન્ટ્સ વર ઇન ધ ક્લાસરૂમ ધીસ મોર્નિંગ। નાઇધર ધ ટીચર શિક્ષક પણ નહીં, કે ધ સ્ટુડન્ટ્સ નોર ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ બહુવચન છે, નોર ધ સ્ટુડન્ટ્સ કે વિદ્યાર્થીઓ પણ નહીં। વર અહીં બહુવચનનું ક્રિયાપદનું ટુબીનું રૂપ છે, વર ઇન ધ ક્લાસરૂમ ધીસ મોર્નિંગ કે આજે સવારે ક્લાસરૂમમાં હતા નહીં। બીજું ઉદાહરણ જોઈએ,
Neither James nor his cousins were invited to the party. અહીં neither પછી James નામ છે. Nor his cousins. Cousins બહુવચન છે. એટલે અહીં to be નું ભૂતકાળનું રૂપ બહુવચનનું છે. Were invited to the party. એટલે આપણે જ્યારે બીજા વિકલ્પ પછી ક્રિયાપદ મૂકવાનું હોય ત્યારે બીજા વિકલ્પને અનુસંધાને જ આપણે ક્રિયાપદ મૂકવું પડે છે. હવે મિત્રો આપણે જોઈએ કર્મનો વિકલ્પ. ઉદાહરણ જોઈએ. શી લાઇક્સ નાઈધર ટી નોર કોફી. શી લાઇક્સ નાઈધર ટી નોર કોફી. ચા પણ નહીં કે કોફી પણ નહીં. શી લાઇક્સ, તેણીને ગમતી નથી. નાઈધર છે એટલે આપણે નથી શબ્દ ઉમેરીએ. કે શી લાઇક્સ, તેણીને ગમતી નથી. શું, ચા કે કોફી. તો ચા કે કોફી એક કર્મ થયું એટલે આપણે અહીં સમજી શકીએ કે નાઈધર નોરમાં કર્મનો વિકલ્પ આવ્યો છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. મનન અન્ડરસ્ટેન્ડ નાઈધર ફ્રેન્ચ નોર ચાઇનીઝ. ફ્રેન્ચ કે ચાઇનીઝ. ફ્રેન્ચ પણ નહીં કે ચાઇનીઝ પણ નહીં. મનન અન્ડરસ્ટેન્ડ, મનનને સમજ પડતી નથી. શું નથી સમજ પડતી, ફ્રેન્ચ કે ચાઇનીઝ. ત્રીજું ઉદાહરણ. વી એટ નાઈધર રાઈસ નોર રોટી. કે અમે ખાધું નથી. શું નથી ખાધું, નાઈધર રાઈસ નોર રોટી. કે રાઈસ ભાત પણ નહીં કે રોટી પણ નહીં. ચોથું ઉદાહરણ જોઈએ. ધે વિઝિટેડ નાઈધર કેરાલા નોર ગોવા. કેરેલા પણ નહીં કે ગોવા પણ નહીં. તેઓએ મુલાકાત લીધી નથી. કોની મુલાકાત, શાની મુલાકાત લીધી નથી. તો કે ગોવા કે કેરાલા બેમાંથી એક પણ નહીં. પાંચમું ઉદાહરણ જોઈએ. માય સિસ્ટર હેલ્પ નાઈધર મી નોર માય ફ્રેન્ડ્સ. કે મારી બેને મદદ કરી નહીં. કોની, તો કે મી નોર માય ફ્રેન્ડ્સ, મારી કે મારા મિત્રોની. હવે મિત્રો આપણે જોઈએ ક્રિયાપદનો વિકલ્પ. ઉદાહરણ જોઈએ. હી કેન નાઈધર સ્પીક નોર રાઈટ ઇંગ્લિશ. અહીં નાઈધર સ્પીક બોલે પણ નહીં, નોર રાઈટ કે લખે પણ નહીં. કે તે અંગ્રેજી બોલી પણ નથી શકતો કે લખી પણ નથી શકતો. સ્પીક અને રાઈટ બંને ક્રિયાપદ છે. બીજું ઉદાહરણ જોઈએ. યુ શુડ નાઈધર મીટ હિમ નોર ટોક ટુ હિમ. નાઈધર મીટ નોર ટોક. કે તમારે તેને મળવું પણ ના જોઈએ કે વાત પણ કરવી જોઈએ નહીં. ત્રીજું ઉદાહરણ. She has neither eaten anything nor slept in 2 days. Neither eaten nor slept. કે તેણે 2 દિવસથી ખાધું પણ નથી કે સૂતા પણ નથી. The old woman can neither walk nor talk. કે વૃદ્ધ સ્ત્રી ચાલી પણ નથી શકતી કે વાત પણ કરી શકતી નથી. પાંચમું ઉદાહરણ જોઈએ. He neither attends the class regularly nor learns his lessons. કે તે regularly class attend કરતા પણ નથી કે એના lessons learn શીખતા પણ નથી. હવે મિત્રો either or અને neither nor ના વિકલ્પમાં બીજું એક connective આવે છે or. or નો અર્થ થાય અથવા. અહીં ઉદાહરણ જોઈએ. Either John or Peter received your message. અગાઉ આપણે આ વાક્ય જોયું. એને આપણે or થી જોડવું હોય તો સિમ્પલ છે. Either or ની જગ્યાએ માત્ર or નો ઉપયોગ કરવાનો છે. John or Peter received your message. કે John કે Peter તમારો message receive કરશે, મેળવશે. બીજું ઉદાહરણ જોઈએ. You can either stay here or come with us. કે તમે અહીં રહી શકો કે અમારી સાથે આવી શકો. અહીં either or ની જગ્યાએ or નો ઉપયોગ કરીએ તો સિમ્પલ છે. You can stay here or come with us. તમે અહીં રહી શકો કે અમારી સાથે આવી શકો. ત્રીજું ઉદાહરણ જોઈએ. He will take either tea or coffee. કે તે ક્યાં તો ચા લેશે કે કોફી લેશે. હવે either or ની જગ્યાએ આપણે or મૂકીએ. He will take tea
કે તે ચા કે કોફી લેશે. મિત્રો હવે આપણે જોઈએ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બે વિરોધાભાસી વિધાનોને જોડવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આ ફંક્શન માટે બે પ્રકારના કન્જંક્શન્સનો ઉપયોગ થાય છે. ધ કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ, એમાં તમે જુઓ બટ, બટ એટલે પણ, અને યેટ, યેટ એટલે છતાં પણ. અને ધ સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ, એમાં પણ તમે જોઈ શકો દો, ઓલધો, ઇવન દો, ઇવન ઇફ, એનો અર્થ થાય જો કે. હાવેવર અને એસ, એનો અર્થ થાય જો કે. અને ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ, એનો અર્થ તેમ છતાં પણ એવો થાય છે. મિત્રો આ બધા જ કન્જંક્શન્સ છે તેને એકબીજાની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ, પરંતુ વાક્ય રચના અલગ અલગ હોય છે. આપણે શરૂઆત કરીએ બટ અને યેટ થી, કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ થી. બટ એટલે પણ, યેટ એટલે છતાં પણ. ઉદાહરણ જોઈએ. ઈટ વોઝ રેનિંગ બટ વી વેન્ટ આઉટ, વરસાદ પડતો હતો પણ અમે બહાર ગયા. હવે બટ ની જગ્યાએ આપણે યેટ નો ઉપયોગ પણ કરી શકીએ. ઈટ વોઝ રેનિંગ યેટ વી વેન્ટ આઉટ. બીજું ઉદાહરણ જોઈએ. હી ઇઝ અ રીચ મેન બટ હી ઇઝ વેરી સિમ્પલ, તે ધનવાન વ્યક્તિ છે પરંતુ ખૂબ સાદા છે. અને બટ ની જગ્યાએ આપણે તમે જુઓ યેટ નો ઉપયોગ કર્યો છે. હી ઇઝ રીચ મેન, હી ઇઝ અ રીચ મેન, યેટ હી ઇઝ વેરી સિમ્પલ. ત્રીજું ઉદાહરણ જોઈએ. આઈ રેન ફાસ્ટ બટ આઈ કેમ લાસ્ટ, કે હું ઝડપથી દોડ્યો પરંતુ હું છેલ્લો આવ્યો. બટ ની જગ્યાએ યેટ નો ઉપયોગ કરીએ. આઈ રેન ફાસ્ટ યેટ આઈ કેમ લાસ્ટ. હવે મિત્રો આપણે જોઈએ ધો, ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ, કે જેનો અર્થ થાય જો કે. મિત્રો આ કન્જંક્શન્સને વાક્યની શરૂઆતમાં કે બે વિરોધાભાસી વાક્યોની વચ્ચે મૂકી શકીએ. ઉદાહરણ જોઈએ. ધે વેન્ટ ટુ પ્લે ફૂટબોલ ધો ઇટ વોઝ રેઇનિંગ, તેઓ ફૂટબોલ રમવા માટે ગયા જોકે વરસાદ પડતો હતો. આ જ વાક્યને બીજી રીતે લખી શકાય. Though it was raining, they went to play football. જો કે વરસાદ પડતો હતો તેઓ ફૂટબોલ રમવા માટે ગયા. બીજું ઉદાહરણ જોઈએ. I ate the cake although I wasn't hungry. ધોની જગ્યાએ although નો ઉપયોગ થયો છે. કે I ate the cake, મેં કેક ખાધી જો કે હું ભૂખ્યો ન હતો. આ જ વાક્યને બીજી રીતે આપણે લખીએ તો Although I wasn't hungry, I ate the cake. જો કે હું ભૂખ્યો ન હતો, મેં કેક ખાધી. આગળ ઉદાહરણ જોઈએ. Even if you hire a taxi, you will miss your train. જો કે તમે ટેક્સી હાયર ભાડે કરશો, તમે ટ્રેન ચૂકી જશો. આ જ વાક્યને બીજી રીતે. You will miss your train even if you hire a taxi. તમે ટ્રેન ચૂકી જશો જો કે તમે ટેક્સી ભાડે કરશો તો પણ. આગળ જોઈએ. Even though he is rich, he leads a miserable life. જો કે તે ધનવાન છે, તે દુખી જીવન જીવે છે. આ જ વાક્યને બીજી રીતે આપણે લખીએ તો he leads a miserable life even though he is rich. કે તે દુખી જીવન જીવે છે જો કે તે ધનવાન છે. હવે મિત્રો આપણે જોઈએ ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ, કે જેનો અર્થ થાય તેમ છતાં પણ. મિત્રો આ લિંકિંગ વર્ડ્સ પછી નામ એટલે નાઉન, નાઉન ફ્રેઝ કે જીરણ, આ બધું જ એટલે કે નામ, નાઉન ફ્રેઝ અને જીરણ, આઈએનજી વાળું ક્રિયાપદ કે જે નામ તરીકે કાર્ય કરે એને જીરણ કહેવામાં આવે. તો આ બધું આવે છે. ઉદાહરણ જોઈએ. ઇન સ્પાઇટ ઓફ બીંગ અ મિલિયનેર હી ઇઝ વેરી સિમ્પલ, કે બીંગ અ મિલિયનેર, મિલિયનેર કરોડોપતિ હોવા છતાં પણ, હી ઇઝ વેરી સિમ્પલ, તે ખૂબ સાદા છે કે સાદો છે. બરાબર. ઇન સ્પાઇટ ઓફ પછી શું આવ્યું છે? બીંગ, જીરંડ આવ્યું છે, આઈએનજી વાળું ક્રિયાપદ કે જે નામ તરીકે કામ કરે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ.
डिस्पाइट द डॉक्टर्स एडवाइस ही प्लेड फुटबॉल लास्ट वीक के डॉक्टर नी सलाह होवा छता पण ते गया अठवाडिये फुटबॉल रम्यो। त्रीजु उदाहरण, आई लव लंडन डिस्पाइट इट्स बेड वेधर के मने लंडन गमे छे डिस्पाइट इट्स बेड वेधर के एनु खराब हवामान होवा छता पण। हवे आज वाक्य ने इनस्पाइट ऑफ मा कन्वर्ट करी शकीए। જોઈએ, I love London in spite of its bad weather. અહીં despite ની જગ્યાએ in spite of નો ઉપયોગ થયો છે. આગળ જોઈએ, My grandfather goes everywhere on bicycle in spite of his age. કે તેની ઉંમર હોવા છતાં પણ મારા દાદા દરેક જગ્યાએ સાયકલ પર જાય છે. આગળ ઉદાહરણ જોઈએ, ડિસ્પાઇટ પરફોર્મિંગ વેલ એટ ધ ઇન્ટરવ્યુ આઈ ડીડન્ટ ગેટ ધ જોબ કે પરફોર્મિંગ વેલ એટ ધ ઇન્ટરવ્યુ કે ઇન્ટરવ્યુમાં સારો દેખાવ કર્યો હોવા છતાં પણ મને જોબ મળી નહીં, મને નોકરી મળી નહીં. હવે આ જ વાક્યને ઇન્સ્પાઇટ ઓફમાં કન્વર્ટ કરીએ તો In spite of performing well at the interview, I didn't get the job. હવે મિત્રો આપણે જોઈએ however as કે જેનો અર્થ થાય જો કે. મિત્રો આ સંયોજકો પણ વિરોધાભાસ દર્શાવે છે, પરંતુ તેની વાક્ય રચના અલગ છે અને એ આપણે અહીં જોવાના છે. ઉદાહરણ જોઈએ, He is fat, he can run fast. તે જાડો છે, તે ઝડપથી દોડી શકે છે. બંને કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ એક્શન છે, ક્રિયા છે, વાક્ય છે. હવે આને આપણે બટ, યેટ અને સ્ટીલ થી જોડીએ તો કેવી રીતે જોડાશે? હી ઇઝ ફેટ, તે જાડો છે, બટ યેટ સ્ટીલ, છતાં પણ હી કેન રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે. ધો ઓલધો હી ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ, જો કે તે જાડો છે તે ઝડપથી દોડી શકે છે. હાવેવર ફેટ હી ઇઝ હી કેન રન ફાસ્ટ. હવે અહીં તમે જુઓ, હાવેવર, હાવેવર પછી ફેટ એડજેક્ટિવ આવ્યું છે. હી ઇઝ ફેટ માંથી ફેટ એડજેક્ટિવ છે તે હાવેવર સાથે જોડી દેવામાં આવ્યું છે. હાવેવર ફેટ હી ઇઝ એનો અર્થ પણ એ જ થાય કે જો કે તે જાડો છે હી કેન રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે. આગળ એઝ નો ઉપયોગ કરીએ. Fat as he is adjective ને સર્વપ્રથમ લઈ ગયા, બરાબર. Fat as he is, fat પછી as પછી બાકીનું વાક્ય. He is fat as he is, he can run fast, કે જો કે તે જાડો છે તે ઝડપથી દોડી શકે છે. હવે એક ઉદાહરણ ફરીવાર જોઈએ. મગન કાકા is old, he is very active. મગન કાકા ઘણા ઘરડા છે પરંતુ ઘણા સક્રિય છે. બે વિરોધાભાસી ક્રિયા છે એને આપણે હાવેવર થી જોડીએ પહેલા. હાવેવર ઓલ્ડ મગન કાકા ઇઝ, હાવેવર પછી ઓલ્ડ એડજેક્ટિવ આવ્યું. હાવેવર ઓલ્ડ મગન કાકા ઇઝ હી ઇઝ વેરી એક્ટિવ. એને આ જ વાક્યને એઝ થી જોડીએ. ઓલ્ડ એઝ મગન કાકા ઇઝ, જો કે મગન કાકા ગરડા છે, કોમા હી ઇઝ વેરી એક્ટિવ, કે તે ઘણા એક્ટિવ છે. મિત્રો હવે આપણે જોઈએ શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. મિત્રો આ ફંક્શન માટે આપણે અહીં આપેલા લિંકિંગ વર્ડ્સ નો ઉપયોગ કરવાનો છે. બીકોઝ અથવા બીકોઝ ઓફ, ડ્યુ ટુ અથવા ઓઇંગ ટુ, સિન્સ અથવા એઝ, સો અથવા ધેરફોર અથવા કોન્સિક્વન્ટલી. મિત્રો શરૂઆત આપણે બીકોઝ અને બીકોઝ ઓફ થી કરીએ. બીકોઝ એટલે કારણ કે અને બીકોઝ ઓફ એટલે ને કારણે. મિત્રો આ બંને શબ્દો વચ્ચેનો તફાવત એ છે કે બીકોઝ પછી કર્તા અને ક્રિયાપદ આવે, જ્યારે બીકોઝ ઓફ પછી નામ એટલે કે નાઉન આવે. અહીં તમે જોઈ શકો કે પહેલા રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ વાળું વાક્ય, ત્યારબાદ બીકોઝ અને ત્યારબાદ રીઝન એટલે કે કારણ, કારણ વાળું વાક્ય. ઉદાહરણ જોઈએ, ધ ગેમ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઇટ વોઝ રેનિંગ.
गेम कैंसल थई गई कारण के वरसाद पड़तो हतो। रिजल्ट कयु छे गेम कैंसल थवानो अने एनु कारण शुं छे इट वॉज रेनिंग वरसाद पड़वानो। हवे आज वाक्य ने आपणे बिकॉज ऑफ थी जोड़िए तो द गेम वॉज कैंसल्ड बिकॉज ऑफ द रेन। गेम कैंसल थई गई वरसाद ने कारणे। हवे बीजुं एक उदाहरण जोईए। मारिया डिडंट गो टू द सुपरमार्केट। मारिया सुपरमार्केट गई नहीं बिकॉज शी वॉज सिक कारण के ते मांदी हती कारण मांगी हतु। रिजल्ट शुं आव्युं मारिया डिडंट गो टू द सुपरमार्केट। मारिया सुपरमार्केट गई नहीं अने एनुं रीजन हतुं ते मांदी हती तेणी मांदी हती। हवे बिकॉज ऑफ मारिया डिडंट गो टू द सुपरमार्केट। मारिया सुपरमार्केट गई नहीं बिकॉज ऑफ हर सिकनेस तेणीनी मांदगीने कारणे। तेणीनी मांदगीना कारणे मारिया सुपरमार्केट गई नहीं। सिंस अने एस एनो अर्थ थाय कारण के बिकॉज जेवुं छे। अहीं तमे जुओ रिजल्ट प्लस सिंस एस प्लस रीजन। पहला रिजल्ट वाळुं वाक्य पछी सिंस एस पछी रीजन आवशे। I am going to bed at 10 p.m. since I need to get up early tomorrow morning. ઉદાહરણ છે I am going to bed at 10 p.m. હું આજે 10 વાગ્યે સૂઈ જવાનો છું since કારણ કે I need to get up early tomorrow morning કારણ કે મારે કાલે સવારે વહેલા ઉઠવાનું છે। કારણ પાછળ છે રિઝલ્ટ આગળ છે। બીજું ઉદાહરણ જોઈએ। I didn't go to the gym today કે હું આજે જીમ ગયો નથી એઝ આઈ હેડ અ લોટ ઓફ હોમવર્ક ટુ ડુ કારણ કે મારે ઘણું બધું હોમવર્ક કરવાનું હતું। બરાબર ઘણું બધું હોમવર્ક કરવાનું હતું એ કારણ છે અને એનું પરિણામ છે જીમ ન જઈ શકવાનું। ધેરફોર સો કોન્સિક્વન્ટલી એનો અર્થ થાય તેથી। અહીં તમે જુઓ પહેલા રીઝન આવશે પછી સો કે ધેરફોર આવશે અને ત્યારબાદ રિઝલ્ટ આવશે। ઉદાહરણ જોઈએ આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ મને પ્રથમ ઇનામ મળ્યું સો ધેરફોર સો કે ધેરફોર બેમાંથી એક લેવાનું છે તેથી આઈ એમ હેપી હું ખુશ છું। બરાબર અહીં તમે જુઓ કે ખુશ થવાનું કારણ શું છે આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ મને પહેલું ઇનામ મળ્યું। બીજું ઉદાહરણ જોઈએ આઈ નીડ યોર હેલ્પ સો ધેરફોર આઈ કોલ યુ મારે તારી મદદની જરૂર છે સો ધેરફોર તેથી આઈ કોલ યુ મેં તને ફોન કર્યો। આગળ ઉદાહરણ જોઈએ આઈ વોઝ હંગ્રી સો આઈ એટ ધ કેક હું ભૂખ્યો હતો તેથી મેં કે ખાધી। અહીં આઈ વોઝ હંગ્રી સો આઈ એટ ધ કેક। અહીં તમે જુઓ કે કેક ખાવાનું કારણ ભૂખ્યા હોવું છે। હવે આ જ વાક્યને આપણે ધેરફોર થી બનાવીએ તો સિમ્પલ છે સો ની જગ્યાએ ધેરફોર મૂકવાનું છે। આઈ વોઝ હંગ્રી ધેરફોર આઈ એટ ધ કેક। આગળ જોઈએ I missed the train, therefore I missed the party. હું ટ્રેન ચૂકી ગયો તેથી હું પાર્ટી ચૂકી ગયો। અહીં પાર્ટી ચૂકી જવાનું કારણ ટ્રેન ચૂકી જવું છે। હવે therefore ની જગ્યાએ so નો ઉપયોગ કરીએ કશું નથી કરવાનું therefore ની જગ્યાએ so મૂકવાનું છે। I missed the train, so I missed the party. હવે આપણે જોઈએ due to, owing to જેનો અર્થ થાય ને લીધે ને કારણે। ઉદાહરણ જોઈએ ઓઇંગ ટુ ધ સ્નો ધ પ્લેન્સ કુડન્ટ ટેક ઓફ। ઓઇંગ ટુ ધ સ્નો બરફને લીધે બરફના કારણે ધ પ્લેન્સ કુડન્ટ ટેક ઓફ પ્લેન્સ વિમાનો ઉડી શક્યા નહીં। બીજું ઉદાહરણ જોઈએ ઓઇંગ ટુ ઇલનેસ આઈ કુડન્ટ એટેન્ડ ધ મીટિંગ માંદગીના કારણે હું મીટિંગ એટેન્ડ કરી શક્યો નહીં। ત્રીજું ઉદાહરણ
I missed my flight owing to heavy traffic. હું મારી ફ્લાઇટ ચૂકી ગયો. સાને લીધે? Heavy traffic ને લીધે. Owing to heavy traffic. ચોથું ઉદાહરણ. He was not at work owing to a back injury. તે આજે કામ પર ન હતો. સાને લીધે? A back injury. પીઠની ઈજાને લીધે, પીઠની ઈજાના કારણે. આગળ જોઈએ. There is a lot of traffic today. આજે ઘણું બધું ટ્રાફિક છે. Due to the holiday. રજાને લીધે, રજાના કારણે. The match was cancelled due to rain. Match cancel થઈ. Due to rain. વરસાદના કારણે. She has been absent from work due to illness. તેણી ગેરહાજર છે. Due to illness. માંદગીને લીધે. માંદગીના કારણે. Evening classes were cancelled due to heavy rain. સાંજના વર્ગો કેન્સલ થયા. સાને લીધે? Heavy rain. ભારે વરસાદને લીધે. ભારે વરસાદના કારણે. તો મિત્રો, અહીં આપણે ત્રણ ફંક્શન જોયા. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, અને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો, અને હા, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. આભાર.